હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્ર હોનુક મહેતા ફરી એકવાર સ્વાગત કરીશું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને ઉધરસનો એવો કારગર અને સચોટ ઉપાય સૂચવવાનો છું કે પાંચ જ મિનિટમાં ગમે તેવી જૂનામાં જૂની ઉધરસ હશે ને જળ મૂળમાંથી દૂર થઈ જશે બંધ થઈ જશે હવે ઉધરસ છે તેના સૌથી પહેલાં તો જણાવી દઉં મિત્રો બે પ્રકારની સામાન્ય રીતે હોય છે એક કફવાળી ઉધરસ અને એક સૂકી ઉધરસ તમને ઘણીવાર કફવાળી ઉધરસ આવે તો કફ આવી જતો હોય છે અંદર છાતીમાં છે તે બલગમ જેને હિન્દીમાં કહીએ છીએ કફ એકદમ રાખતો હોય નાક છે એકદમ ભરાયેલું લાગતું હોય શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો આ કફવાળી ઉધરસ છે ઘણી વાર ઉધરસ છે તે સાદી હોય છે જેમાં કફનો અહેસાસ નથી થતો પણ ઉધરસ છે તે બધ જ નથી થતી આવી બંને ઉધરસ માટેના સચોટ ઉપાય કે જે તમે કરશો તો એક જ વારના ઉપયોગથી અને મેં તમને જણાવ્યું એ પ્રમાણે પાંચ જ મિનિટમાં તમારી ગેરંટી સાથે ગમે તેવી ઉધરસ હશે ને બંધ થઈ જશે શું કરવાનું છે એની જ સીધા મુદ્દા પર આવીએ બીજી વાતો ન કરતા શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો જો તમને પણ આવી રહી છે સૂકી ઉધરસ તો શું કરવાનું છે તમારે લોકોએ લેવાની છે વર્થ વન ફોર્થ ટેબલ સ્પૂન હળદર જી હા મિત્રો એટલે કે ટર્મરિક ફરી એકવાર કહું છું એક ચમચીનો ચોથો ભાગ એટલે કે પા ભાગની પા ભાગની ચમચી જેટલી હળદર લેવાની છે અને આ હળદરને યાદ રહે સૂકે સૂકી મોઢામાં રાખવાની છે સૂકી જેમાં પાણી નથી ઉમેરવાનું મધ નથી ઉમેરવાનો આદુનો રસ તુલસીનો રસ પુદીનાનો રસ કોઈ જ વસ્તુ નથી ઉમેરવાની માત્ર સૂકી હળદર લઈ અને ચપટી ભરી અને મોઢામાં રાખી દો ધીમે ધીમે તેને લાળમાં ભેરવતા જાઓ થોડો ટેસ્ટ નહીં જ ભાવે પણ કરવું તો પડશે ને રોગ મટાડવો છે માટે આ હળદરને તમે લોકો ચપટીએ હળદર લઈ મોઢામાં મૂકી દો ધીમે ધીમે લાળના રસ સાથે ગળામાં ઉતારવાનું શરૂ કરી દો બધી જ હળદરને ધીમે ધીમે ઉતારી જવાની છે તમારી ગમે એવી ઉધરસ સૂકી ઉધરસ હશે ને તરત જ બંધ થઈ જશે હવે માનો કે એવું બન્યું કે ઉધરસ થોડા સમય માટે બંધ થઈ ગઈ ને ફરીથી આવી તો આ પ્રયોગને દિવસમાં ત્રણ વાર રિપીટ કરો સવાર બપોર અને રાત્રે પછી તમે અસર જોજો મિત્રો અને પછી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો કે તમારી ઉધરસમાં કેવો ફેરફાર થયો ગેરંટી સાથે કહું છું ઉધરસ છે જળ મૂળમાંથી નાબૂદ થઈ જશે આગળ ચર્ચા કરવા જાઉં કફવાળી ઉધરસ મિત્રો કફવાળી ઉધરસ આવતી હોય ને તો પણ આ હળદરવાળો પ્રયોગ કરજો તેમાં તમને ખૂબ જ સારા એવા પરિણામો મળશે કફવાળી ઉધરસમાં શું કરવાનું છે તો કફવાળી ઉધરસ જ્યારે તમને આવે છે તો તેમાં તમારે લોકોએ લેવાનો છે અડધી ચમચી જેટલો આદુનો રસ સાણસી વડે ગમે વસ્તુ વડે આદુને નીચોશો ને એટલે રસ નીકળશે આ અડધી ચમચી જેટલો આદુનો રસ અને અડધી ચમચી જેટલું મધ મધની ક્વોલિટી છે ને એ પ્યોર હોવી જોઈએ એટલું ધ્યાન રાખજો મધ છે એ ચોખ્ખું હોવું જોઈએ હવે બંને વસ્તુ અડધી અડધી ચમચી લઈ લીધા બાદ બસ પી જાઓ આખા દિવસમાં આ પ્રયોગ મેક્સિમમ વધુમાં વધુ બે વાર કરજો ગબ્બે એવો કફ હશે ને એ નાકમાં ફસાયેલો હશે ગળામાં ફસાયેલો હશે છાતીમાં ફસાયેલો હશે જો છાતીનો કફ હશે તો એ ધીમે ધીમે ઓગળવાની શરૂઆત થઈ જશે અને તમારા પેટમાં ઓયો જશે અને ત્યારબાદ મળદ્વાર એટલે કે ટોયલેટ મારફતે તમારા શરીરમાંથી નિકાલ પામશે જો નાકમાં કે ગળામાં ફસાયેલો હશે તો તમારા નાક મારફતે એ કફ છે ધીમે ધીમે નીકળવાની શરૂઆત થઈ જશે પણ યાદ રહે હળદરવાળો પ્રયોગ પણ તમે કરી શકો છો આ મધ અને આદુના રસવાળો પ્રયોગ પણ કફવાળી ઉધરસમાં તમે કરી શકો છો એકદમ કારગર ઉપાય છે સચોટ ઉપાય છે તો અજમાવો આ ઉપાય અને ચોક્કસથી પરિણામો શું મળ્યા તેની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી ચર્ચા કરજો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા અન્ય વિડીયો મેળવવા માટે ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર